પાટણમાં બાળ તસ્કરી કાંડનો રેલો રાધનપુર પહોંચ્યો. રાધનપુર નગરપાલિકામાંથી બાળકના જન્મ દાખલો કાઢ્યો હતો. પાટણના દંપતીને અનાથ બાળક 1,20,000માં વેચાણ કરી છેતરપિંડી મામલે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. પોલીસે આ કેસમાં નિસંતાન દંપતીને સુરેશ ઠાકોર, સંપર્ક કરનાર નિષ્કા હોસ્પિટલ, મેડિકલ ચલાવતા બે કર્મચારીઓની પૂછપરછ કરી. કોરડાના નકલી ડોક્ટર સુરેશ ઠાકોરને પણ જેલ હવાલે કર્યો. ત્યારે આ ઘટનાનો રેલો પાટણથી રાધનપુર પહોંચ્યો. રાધનપુર નગરપાલિકામાંથી બાળકના જન્મનો દાખલો કાઢ્યો. માર્ચ 2024 આસપાસ બાળકના જન્મનો દાખલો કાઢ્યો. સૂત્ર દ્વારા મળતી માહિતી મુજબ બાળકનો જન્મનો દાખલો માટેના કાગળ રાધનપુરની સાંઈ કૃપા હોસ્પિટલમાંથી મળ્યા. રાધનપુરની સાંઈ કૃપા હોસ્પિટલમાંથી ડોક્યુમેન્ટ મળવા છતાં જવાબદાર સામે કોઈ કાર્યવાહી નથી કરાઈ, તે મોટો સવાલ છે. બીજી તરફ બાળકના મૂળ માતા પિતા કોણ છે તે તરફ પોલીસ તપાસ ગુપ્ત રાહે કરી રહી છે. સમગ્ર કેસમાં પાટણ SOG પોલીસ મૂળ સુધી ક્યારે પહોંચશે તે જોવું રહ્યું. સુરતની બોગસ હોસ્પિટલને સીલ કર્યા બાદ સંચાલક અને તબીબને નોટિસ. સુરતના પાંડેસરામાં બોગસ જનસેવા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલને સીલ કર્યા બાદ હવે સંચાલક અને તબીબોને નોટિસ ફટકારાઈ છે. તબીબોના ઘરે નોટિસ મોકલવામાં આવી છે, જેમાં 28 નવેમ્બરે તમામ જરૂરી પ્રમાણપત્રો સાથે હાજર રહેવા આદેશ કરાયો છે. સંચાલક અને તબીબો પ્રમાણપત્રો હાજર નહીં કરી શકે તો જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં બનેલી કમિટી સમક્ષ રિપોર્ટ કરવામાં આવશે, જેનો રિપોર્ટ ગાંધીનગર સ્થિત આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગને કરવામાં આવશે. સ્ટેટ કક્ષાએ રિપોર્ટ આવ્યા બાદ પેનલ્ટી વસૂલાશે અને હોસ્પિટલને સંપૂર્ણ સીલ કરવાની કાર્યવાહી કરાશે. જિલ્લા આરોગ્ય અધિકારી મુજબ હોસ્પિટલને અગાઉ સીલ કરવામાં આવી છે અને નોટિસ પણ ચોંટાડવામાં આવી છે. હોસ્પિટલ પાસે ફાયર NOC, હોસ્પિટલ રજિસ્ટ્રેશન, ગુજરાત નર્સિંગ કાઉન્સિલ અને પેરામેડિકલ કાઉન્સિલ સહિતના તમામ પ્રમાણપત્રો હોવા જરૂરી છે, જેને રજૂ કરવા માટે હોસ્પિટલના સંચાલક અને તબીબોને 1 તક આપવામાં આવી છે. ચકાસણીમાં ગંભીર બાબત મળી આવશે તો હોસ્પિટલની સંપૂર્ણ માન્યતા રદ કરવામાં આવશે. 3 દિવસ બાદ ગુજરાત બની જશે જમ્મુ કાશ્મીર. થરથર ધ્રુજશે ગુજરાત. ગુજરાતમાં ઠંડીનો પ્રકોપ દિવસે ને દિવસે વધી રહ્યો છે. મોટાભાગના શહેર કાતલ ઠંડીની ચપેટમાં આવી ગયા છે. જમ્મુ કાશ્મીરમાં હિમવર્ષાના કારણે ગુજરાતમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે. ઠંડાગાર પવનો ફૂંકાઈ રહ્યા છે. મંગળવારે ગુજરાતનું નલિયા 13.4 ડિગ્રી સાથે સૌથી વધુ ઠંડુગાર રહ્યું, તો રાજકોટમાં 14.8 ડિગ્રી તાપમાન નોંધાયું. અન્ય શહેરોમાં પણ 15-17 ડિગ્રી આસપાસ તાપમાન નોંધાતા લોકો ગરમ વસ્ત્રોમાં લપેટાતા નજરે પડ્યા. નવેમ્બર પૂરો થવા આવ્યો ત્યારે શિયાળાએ અસલી મિજાજ બતાવ્યો, એટલે હવે કાતલ ઠંડીનો ઓરિજિનલ રાઉન્ડ શરૂ થશે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં ઠંડી હવે ધ્રુજાવી દેશે. 3 દિવસ બાદ ગુજરાતના તાપમાનમાં ઘટાડો થશે. 3 દિવસ બાદ તાપમાનમાં 1 ડિગ્રીનો ફેરફાર થશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 1-2 ડિગ્રી તાપમાન ઘટી શકે. તાપમાન ઘટતા 3 દિવસ બાદ ઠંડીનો ચમકારો વધશે. હાલ પૂર્વીય પવન ફૂંકાતા હવામાનમાં વધુ ફેરફાર થવાની શક્યતા નહીવત છે. ટેકાના ભાવે મગફળી ખરીદ્યા બાદ સમયસર પૈસા ન મળતા હિંમતનગરના ખેડૂતો પરેશાન. આ વખતે મગફળીના ટેકાના સારા ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. ખાનગી માર્કેટમાં મગફળીના 900-1,000 રૂપિયા મળી રહ્યા છે, જ્યારે ટેકાના ભાવ 1,356 જેટલા મળી રહ્યા છે. છતાં ખેડૂતો મજબૂર બની ખાનગી માર્કેટયાર્ડમાં મગફળી વેચી રહ્યા છે. તેનું એકમાત્ર કારણ છે મગફળીના મોડા પડતા પૈસા. ટેકાના ભાવે મગફળી વેચ્યા બાદ ખેડૂતોના જણાવ્યા મુજબ 20-25 દિવસ બાદ પૈસા મળે છે, જ્યારે ખેડૂતોને હાલ નવી સિઝનની ખેતી કરવાની હોવાથી 20-25 દિવસનો સમય રાહ જોઈ શકે તેમ નથી. જેથી હિંમતનગરમાં મજબૂર થઈ ખેડૂતો ખાનગી માર્કેટયાર્ડમાં મગફળી વેચી રહ્યા છે, કારણ કે ખાનગી માર્કેટમાં તેમને 2-3 દિવસમાં પેમેન્ટ મળી જાય છે. તો આ તરફ મોટી સંખ્યામાં ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ પણ ઉતારાના આધારે માત્ર અમુક મણ સુધીની જ મગફળી ખરીદી કરવામાં આવતી હોવાનો આક્ષેપ કરાયો છે. મહત્વનું છે કે હિંમતનગર માર્કેટયાર્ડમાં દરરોજ ટ્રેક્ટરની લાંબી લાઇનો લાગે છે. ખેડૂતો મોટી સંખ્યામાં મગફળી વેચી રહ્યા છે, પરંતુ નવા પાકનું વાવેતર કરવાનું હોવાથી ખેડૂતો ખુલ્લી બજારમાં મગફળી વેચી પૈસા હાથવગા કરવા મજબૂર બન્યા છે. ત્યારે ખેડૂતોને સરકાર દ્વારા ઝડપથી નાણાં આપવામાં આવે તેવી માંગ ઉઠી છે. નસવાડી તાલુકામાં કેનાલ બની શોભાના ગાંઠિયા સમાન. 3 ગામના ખેડૂતો પરેશાન. છોટાઉદેપુરના નસવાડીના ગ્રામ્ય પંથકમાં કેનાલ છે, પરંતુ કેનાલમાં પાણીનું એક ટીપું પણ નથી. નસવાડી તાલુકાના ધનિયા ઉમરવા તળાવ છલોછલ ભરેલું હોવા છતાંય 3 ગામના ખેડૂતોને સિંચાઈનું પાણી મળતું નથી. છોટાઉદેપુર જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગની માલિકીનું આ તળાવ 2 વર્ષથી છલોછલ ભરાઈ જાય છે, જ્યારે નસવાડીમાં સિંચાઈ વિભાગની કચેરી દ્વારા આની દેખરેખ રાખવામાં આવે છે. 3 વર્ષ પહેલાં 80 લાખના ખર્ચે કેનાલો 5 કિલોમીટર બનાવવામાં આવી. ગત વર્ષે તળાવ ઉપર આવેલ કૂવાનું રિનોવેશન કરાયું, જ્યારે 4 વર્ષમાં 1 કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો, પરંતુ 3 ગામોને આજે પણ સિંચાઈનું પાણી મળતું નથી. ત્યારે ખેડૂતોએ સિંચાઈ માટે વહેલી તકે પાણી આપવાની માંગ કરી. હાલ આ વિસ્તારમાં સિંચાઈ માટે બીજી કોઈ સુવિધા નથી, જ્યારે બોરના પાણીથી ખેડૂતો ખેતી કરે છે, પરંતુ પથ્થરવાળી જમીન હોવાથી પાણીની જરૂરિયાત વધારે રહે છે. ત્યારે કેનાલમાં પાણી છોડવામાં આવે તો સિંચાઈની સમસ્યા દૂર થઈ શકે છે. બનાસકાંઠાની કેનાલમાં ગાબડું પડતા ખેતરો પાણી પાણી.
બનાસકાંઠા પંથકના ખેડૂતો માટે કેનાલ આશીર્વાદ રૂપ નહીં પરંતુ અભિશાપ રૂપ સાબિત થઈ છે. એક સાંજે ત્યાં તીર તૂટે જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ભ્રષ્ટાચારીઓના પાપે નિર્દોષ ખેડૂતોને પાયમાલ થવાનો વારો આવ્યો છે. ફરી એકવાર બનાસકાંઠાના સરહદી વિસ્તારના કેનાલમાં ભ્રષ્ટાચારના ગાબડા પડવાનું શરૂ થઈ ગયું છે. બનાસકાંઠાના સરહદી વિસ્તારના કેનાલોમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત છે. ભાભરમાં વજાપુર જાણવાડા માઇનોર કેનાલમાં વધુ એક ગાબડું પડતા ખેડૂતોના ખેતરો ખેદાન મેદાન થઈ ગયા. કેનાલમાં મસમોટું ગાબડું પડતા ખેતરોમાં પાકનો સત્યાનાશ થઈ ગયો. સરહદી વિસ્તારોમાં કેનાલો પાણી ચાલુ થતાં ગાબડા પડતા ખેડૂતોના જીવ અદ્ધર થઈ ગયા. ભાભરની વજાપુર માઇનોર કેનાલના ખેડૂતો માટે કઠણાઈની કેનાલ સાબિત થઈ રહી છે. ગાબડું પડતા પાણીનો વેડફાટ થયો છે. ગાબડું પડતા ખેતરોમાં પાણી ફરી વળતા ખેતરો બેટમાં ફેરવાયા છે. મહીસાગરમાં આદિવાસી હોવાનું પ્રમાણપત્ર ન મળતા આક્રોશ. 21 ગામના બાળકોએ કર્યો શિક્ષણનો બહિષ્કાર. મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકામાં વર્ષોથી આદિવાસી હોવાનું પ્રમાણપત્ર ન મળતા 21 ગામના લોકોએ વિરોધ કર્યો. 21 ગામના બાળકોએ શિક્ષણનો બહિષ્કાર કરી ખાનપુરના 21 ગામોના વાલીઓને પોતાના બાળકને શાળામાં જતા બંધ કર્યા. અનેક આંદોલનો કરવા છતાં પણ જાતિના દાખલા ન મળતા આ વખતે આદિવાસી લોકો અડગ રહી નવું આંદોલન શરૂ કર્યું છે. વાલીઓ દ્વારા પોતાના બાળકોને શાળામાં મોકલતા બંધ કરી દેવામાં આવ્યા. વાલીઓ દ્વારા પોતાના બાળકનો અભ્યાસ બંધ કરી દઈ સંપૂર્ણપણે ઘરે રહેવાની સૂચના આપી દીધી. છેલ્લા ઘણા વર્ષોથી મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના લોકો દ્વારા આદિવાસી હોવાના પુરાવા પણ આપવા છતાં દાખલા ન મળતા અંતે પરિવારના વહાલ સોયા દીકરાને શાળાએ જતો બંધ કર્યો, જેને લઈ બાળકોના શિક્ષણ કાર્ય ઉપર તેની સીધી અસર પડી છે. હવે શાળામાં પણ ઓછી હાજરી જોવા મળી રહી છે. ત્યારે દિવાળી બાદ વેકેશન ખુલતા જ વાલીઓ દ્વારા કેટલીક શાળાઓમાં આવેદનપત્ર આપી પોતાના બાળકોને શાળામાં ન મોકલવા માટે લેખિતમાં રજૂઆત કરી છે. ત્યારે શાળા દ્વારા પણ વાલીઓને સમજાવવામાં આવ્યા હતા, તેમ છતાં પણ તેઓએ પોતાના બાળકોને શાળામાં મોકલવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓની સુરક્ષા રામ ભરોસે 2800 તીસરી આંખને છે મોતિયો. વડોદરાની નેક એ પ્લસ રેન્ક ધરાવતી એમએસ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓની સુરક્ષા રામ ભરોસે છે. 3 લેયર સિક્યોરિટીમાં બેસીને યુનિવર્સિટીનો વહીવટ કરનાર વાઇસ ચાન્સેલરને વિદ્યાર્થીઓની સુરક્ષાની કોઈ ચિંતા નથી, જેને લઈને ભારે વિવાદ થયો છે. વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં 40,000થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. રોજ હજારોની સંખ્યામાં વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓ યુનિવર્સિટી કેમ્પસમાં આવે છે, છતાં તમામની સુરક્ષા રામ ભરોસે છે. યુનિવર્સિટી કેમ્પસમાં લાગેલા 2800 સીસીટીવી કેમેરામાંથી 200 સીસીટીવી બંધ હાલતમાં છે. માત્ર 50 સીસીટીવી કેમેરા ચાલુ છે, જેને લઈ યુનિવર્સિટીમાં ભણતા વિદ્યાર્થીઓ સત્તાધીશો સામે સવાલ ઉઠી રહ્યા છે. યુનિવર્સિટીમાં અવારનવાર બહારથી અસામાજિક તત્વો આવી માથાકૂટ કરે છે, તેમજ વિદ્યાર્થીઓની ચીડતી પણ અનેક વાર ઘટનાઓ બની ચૂકી છે. તેમ છતાં યુનિવર્સિટી સત્તાધીશોની ઊંઘ નથી ઉડી રહી. યુનિવર્સિટીમાં મોટાભાગના સીસીટીવી કેમેરા બંધ હાલતમાં છે, તો કેટલાક સીસીટીવી નમી ગયા છે, તો વળી કેટલાક સીસીટીવી તો વૃક્ષની ડાળીઓમાં ઢંકાઈ ગયા છે. ત્યારે વિદ્યાર્થીઓની સુરક્ષા કરતા યુનિવર્સિટી સત્તાધીશોને પોતાની સુરક્ષાની વધુ ચિંતા હોય તેવું લાગી રહ્યું છે. ગાંધીનગરમાં બંધારણ દિવસની ઉજવણી. આજે સંવિધાન દિવસ છે. ગુજરાતમાં પણ સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી. દેશના બંધારણના 75 વર્ષ પૂર્ણ થવા પર ગાંધીનગરમાં ઉજવણી કરવામાં આવી. ગાંધીનગરમાં બંધારણ દિવસની ઉજવણી નિમિત્તે પદયાત્રા યોજાઈ. આ પદયાત્રામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી, મંત્રી કુંવરજી બાવળિયા, કેબિનેટ પ્રધાન ભાનુબેન બાબરિયા સહિતના મહાનુભાવો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા. હાથમાં ભારતીય રાષ્ટ્રધ્વજ સાથે વાજતે ગાજતે પદયાત્રા યોજાઈ. સંવિધાન દિવસને લઈને બાબા સાહેબ આંબેડકરને સીએમ પુષ્પાંજલિ અર્પણ કરી ત્યારબાદ પદયાત્રા યોજવામાં આવી, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા. સંવિધાન દિવસ પર ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કોંગ્રેસ પર પ્રહાર કર્યા. હર્ષ સંઘવીએ કોંગ્રેસ પર પણ કટાક્ષ કર્યો. સંઘવીએ કોંગ્રેસ અને ખાસ કરીને રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કર્યા. હર્ષ સંઘવીએ કહ્યું કે સંવિધાનને સૌથી વધારે ઠેસ પહોંચાડવાનું કામ કોંગ્રેસે કર્યું છે, સંવિધાનનું પાલન માત્ર ભાજપે જ કર્યું છે.